શહેરુલ્લાહ અલ હરામ જે છે
જેને અંદર તહારત સી લઈને જેહાદ તક ઇસ્લામના સાત દહાઈન છે, ઇસ્લામના સાત થાંભલા છે, એ સાત થાંભલાને અંદરથી હજ સિવાય, હજ્જે બૈતુલ્લાની ફરિજત સિવાય તમામ જેટલા છોએ જો થાંભલા છે એ શહેરુલ્લાહિલ હરામને અંદર બજા લાવવામાં આવે, મગર એને બરખેલા, એને બરખેલા. મૌલાના ઇમામ હુસૈન અલૈહિસ સલામ કે જે મારા નવાસા છે, જે સૈયદા શબાબે આહલે જન્ના છે, જે તમામ નબીઓનો ફખર છે, જે તમામ વસીઓનો ફખર છે, જે તમામ મારા ફાતેમાની આજના ઇમામો છે એનો ફખર છે, આ મારા નવાસા જે મહિનામાં શહીદ થશે ને, જે મુહર્રમુલ હરામનો મહિનો હશે ને 10મી તારીખ હશે, એ દિનનું નામ યૌમે આશુરા હશે, એ મહિનાને અલ્લાહ તાલાને નજદીક શહેરુલ્લાહિલ મુહર્રમનું નામ છે. પેલું શહેરુલ્લાહિલ હરામ, આ શહેરુલ્લાહિલ મુહર્રમ. એ મહિનાને અંદર સાથે સાત થાંભલા હજ્જે બૈતુલ્લાહ સિવાય અદા થાય, મગર મુહર્રમુલ હરામ એવો મહિનો છે કે જે મહિનાને અંદર તહારત સી લઈને જેહાદ તક તમામ થાંભલા મુમિનીન ને મુખલિસીન અદા કરે, મગર એને સાથે સાથે હુસૈન ની બી ઝિકિર કરશે, મારા નવાસા ની બી ઝિકિર કરશે, મારા નવાસા પર આંસુ ને બહાવશે, મારા નવાસા ના મસાઇબ ને યાદ કરીને માતમ કરશે, ગમ મનાવશે, રોશે ને બીજાને રોડાવશે, આ ઝિકિર કરશે, ગોયા કે મુહર્રમ ને અંદર એ તમામ હુસૈન ની ઝિકિર કરનાર હુસૈન ની મુલાકાત કરશે, યાનિ હુસૈન ની ઝિયારત કરશે, કે જે હુસૈન ની ઝિયારત માં 100 હજ ને 100 ઉમરા નો સવાબ લીધો, તો શહેરુલ્લાહિલ મુહર્રમ તે મહિનો છે જે મહિના ને અંદર ઇસ્લામ ના સાથે સાત થાંભલા અદા થાય, ને હુસૈન ની ઝિકિર ના સબબ અલ્લાહ તાલા હુસૈનીઓ ને હજ્જે બૈતુલ્લાહ કરવાનો બી સવાબ અદા કરે. સુબહાનઅલ્લાહ. કોઈ પૂછે મૌલાના ઇમામ હુસૈન અલૈહિસ્સલામ ની ઝિયારત કરવા કોઈ જાય? જો આ મૌલાના ઇમામ હુસૈન અલૈહિસ્સલામ ના અહીંયા છે, અલ્લાહ તઆલાની બારગાહની અંદર દુઆ કરીએ, બારીએ તઆલા હર કસો નાકસ ને, હર અદનો આલા મુમિન ને એની આંખો સી મૌલાના ઇમામ હુસૈન અલૈહિસ્સલામ ની ઝરી મુબારક ના દીદાર કરાવો. આમીન. નજફ એ અશરફ ને અંદર મૌલાના અલી આલા સાહેબે ઝુલફિકાર વસીએ મુસ્તફા ની ઝરી મુબારક ના એ બારીએ તાલા આપ દીદાર કરાવજો. કુફા ને અંદર મૌલાના અલી સાહેબે ઝુલફિકાર જે કુફા ની મસ્જિદ ને અંદર આપને જરૂરત મારી, એ તમામ મુકદ્દસ મકામાત ના મુમિનીન ને દીદાર કરાવજો. કેમકે અલ્લાહ તઆલાએ હુસૈન ની ઝિયારત ને સાથે સાથે હજ ને ઉમરા નો સવાબ વાબિસ્તા કીધો, યાની એનો મતલબ શું કે અગર જે મુજબ અલ્લાહ તઆલા કુરાન કરીમ માં ફરમાવે મનિસ તતાઆ ઇલૈહ સબીલા, અગર તાકત હોય, ઇસ્તિતાઅત હોય તો હજ કરજો. ઇસ્તિતાઅત નો મતલબ શું? ઇસ્તિતાઅત નો મતલબ શું? એક, ખુદની દોલત, કોઈને પાસેથી લીધેલી નહીં, કોઈને પાસેથી લેલું કરીને નહીં કે આવીને આપણે આપવું પડે ને અદા કરવું પડે,
પોતાની દોલત એ ઇસ્તેદાત તમારી તિજારત ને કારોબાર ની તમામ જિમ્મેદારી તમારી ગેરહાજરી માં તમારી ઔલાદ સંભાળી શકે એ ઇસ્તેદાત તમારા હજ હજ પર જવાના સબબ તમારી તિજારત ને કોઈ નુકસાન ન પહોંચે એ ઇસ્તેદાત જે જમીન પર તમે રોજ એ જમીન ની હુકુમત ને તાની ગવર્નમેન્ટ તમને જવાની ઇજાજત આપે એ ઇસ્તેદાત આ તમામ હોય તો તમે હજ કરજો તો રસૂલલ્લાહ આલી કે અલ્લાહ તઆલાએ મારા હુસૈન ની ઝિયારત ને સાથે સાથે હજ ને વાબિસ્તા કર્યો તાકે કોઈ ભી હુસૈની મુમિન અગર હજ કરવાની તાકાત ના હોય હુસૈન અલૈહિસ્સલામ ની ઝિયારત કરશે ને અલ્લાહ તઆલા એને હજ ને ઉમરા બરાબર નો એના મિસલ નો સવાબ અતા કરશે તાકે મારા કોઈ મુમિન આ દુનિયા ને અંદર અલ્લાહ તઆલા ના કોઈ ભી તરહ ના અજર ને સવાબ સી બાકી ના રહે એ મુજબ ના અસબાબ રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એ અમારે વાસ્તે બનાવ્યા સુબાન અલ્લાહ તો ઇબશરુ 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 બશારત છે બશારત છે બશારત મુંબઈના મુમિનીને આજે 9મી તારીખ 9મી તારીખ આજે મૌલાના અલી અકબર અલૈહિસ્સલામ ની દીકરી જે અલી અકબર ને વાસ્તે શાયર ઇંગે કે અલી અકબર મૌલાના યુસુફ ની મિસલ હતા અગર મૌલાના ઇમામ હુસૈન અલૈહિસ્સલામ યાકૂબ અલૈહિસ્સલામ હોય ને તો આપના ફરઝન મૌલાના અલી અકબર યુસુફ ની મિસલ હતા ને અલ્લાહ તઆલાએ કુરાન કરીમ ની અંદર મુકમ્મલ સૂરત સૂરા યુસુફ નાઝિલ કરી સૂરા યુસુફ જે સૂરા યુસુફ ની અંદર મૌલાના યુસુફ ને આપના બાવાજી મૌલાના યાકૂબ અલૈહિસ્સલામ નો આખો કિસ્સો અવ્વલ સી કે આખરી તક બયાન કર્યો ને આજ સૂરત ને અંદર ની એક આયત મોહર્રમુલ હરમ ની તસ્બીહ છે આજ સૂરત ની એક આયત આ મોહર્રમુલ હરમ ની તસ્બીહ છે કઈ તસ્બીહ બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ ઇન્નમા અશકુ બસ્સી વ હુઝની ઇલલ્લાહ વ અઅલમુ મિનલ્લાહે મા લા તઅલમુન મહિનાની તસ્બીહ ને અંદર શું કામ કેમ કે આ આયત પડે મૌલાના યાકૂબ અલૈહિસ્સલામ કુલ ના ને પછી યાકૂબ અલૈહિસ્સલામે કહ્યું કે અમે એમ કહીએ ઇન્નમા અશકુ બસ્સી વ હુઝની ઇલલ્લાહ અગર હમને કોઈ ગમ હોય હમને કોઈ દર્દ હોય હમને કોઈ હુઝન હોય તો ઇન્નમા અશકુ અય અલ્લાહ તઆલા હમે હમારા તમામ ગમ તમામ દર્દ તમામ હુઝનો તારે તરફ શિકાયત કરીએ અશકુ બસ્સી વ હુઝની ઇલલ્લાહ પછી શું કે વઆલમો ને અલ્લાહ તઆલા ની હું જાણું વઆલમો મિનલ્લાહે મા લા તઆલમુન જે આપ તમામ નથી જાણતા અલ્લાહ તઆલાએ મને એના ઝરિયાથી મને એ ચીજ તો એનો આપું જે બીજા તમામ કોઈ નથી જાણતા મૌલાના ઇમામ હુસૈન અલૈહિસ્સલામ જે વખત મદીનતુલ મુનવ્વરા ને અંદર થી નીકળ્યા પહેલી રજબ સન 60 ડિગ્રી ની અંદર આજ આયત ની વિરુદ્ધ કરીને નીકળ્યા કેમ કે મૌલાના ઇમામ હુસૈન અલૈહિસ્સલામ મદીના ને અંદર હતા ને તે વખત આપ બેબસ ને લાચાર થઈ ગયેલા જે વખત આપના મોટા ભાઈ ઉમ્મતના પહેલા ઇમામ મૌલાના ઇમામ હસન અલૈહિસ્સલામે જાડા લઈને આ ઝહેર આપ્યું ને ઝહેર આપીને 49 હિજરી ને અંદર આપ મદીનતુલ મુનવ્વરા ને અંદર
ઝહેરના સ્વભાવ શહીદ થયા. આપણે અગ્ર મુબારક જન્નતુલ મતીને અંદર આપના માં સાહેબા દૌલતના માં સાહેબે તો ઝહેરાની કબરને બિલકુલ પાછળ છે. 49 હિજરીની અંદર મૌલાના ઇમામ હસન અલી સલામ મદીનાની અંદર શહીદ થયા. તે વખત આપના નાના ભાઈ આપના બીજા ઇમામ મૌલાના ઇમામ હુસૈન અલી સલામને ખબર પડી ગઈ કે હવે મારે પર આફતનો વખત કરીબ છે, મારે પર મુસીબત આવવાનો વખત આવી ચૂક્યો છે. કેમ કે તનહા રહી ગયા તો કોણે શિકાયત કરે, કોને તરફ પોતાના દર્દને રજૂ કરે? તો ઇમામ હુસૈન અલી સલામ શું અમલ કરતા હતા? એ શિયાયાને હુસૈન આપ સાંભળજો, ઇમામ હુસૈન શું કરતા હતા? જે આપણે બી કરવું જોઈએ ને જે અમલ કરવામાં અલ્લાહ તઆલાએ અમારે વાસ્તે ઘણી બરકત મૂકી, ઇમામ હુસૈન અલી સલામ શું કરતા હતા? આ મૌલાના ઇમામ હુસૈન અલી સલામ આપના ભાઈને શહીદ થઈ ગયા બાદ એકલા જે વખત મદીનાને અંદર હતા આમ જે વખત દિલ ભરાઈ આવે ને, આમ આપણું બી ઘણી વખત દિલ ભરાઈ આવે. આ દુનિયાના હાલાતને અંદર એટલા બધા આપણે પેવસ થઈ જઈએ, કોઈ વખત એટલી બધી પરેશાની આવી જાય, કોઈ વખત એટલી બધી તંગદસ્તી આવી જાય ને કોઈ વખત એટલા બધા દુનિયાના મુશ્કેલ હાલાતને અંદર આપણે ઘેરી જઈએ કે આપણે એમ અહેસાસ થાય તે વખત મૌલાના યાકુબ અલી સલામની આ તસ્બીહની દુઆનો ઉદ્દીર્ઘ કરી લેજો, અલ્લાહ તઆલા હર મુશ્કેલની અંદર મુમિનને સબર આપશે. ઇન્નમા અશકુ બસી વ હુઝની ઇલલ્લાહ વ અઅલમુ મિનલ્લાહ મા લા તઅલમુન. તો મૌલાના ઇમામ હુસૈન અલી સલામની ભી ઓછું આવી જતું હતું. એકલા એકલા રોઈ સુકામ, કેમ કે ઝૈનબ આગળ રોઈ તો ઝૈનબ ની સાથે રોવા લાગે, ભાઈ તમે રો આ તમારી દુખિયા ઝૈનબ આ તમારે સાથે છે. ભાઈનો ગમ બહેન ના જોઈ, ભાઈનો ગમ અબ્બાસ ભાઈ ના જોઈ શકે, તો હુસૈન કોને કે? તો ઇમામ હુસૈન અલી સલામ કે, એ મારા બહેન ઝૈનબ, એ મારા ભાઈ અબ્બાસ, મે જરા આવો, નાનાજીની કબર પર મે જઈને આવો. તો મૌલાના ઇમામ હુસૈન અલી સલામ રસૂલુલ્લાહ બાવાજીની કબર પર જઈને આખા લીપટી જતા હતા, આખા લીપટી જતા હતા. ઇન્સાનિયતનો આલામાં આલા સબક છે.
امام حسين عليه السلام is the pinnacle of humanity. يعني امام حسين عليه السلام انسانيت کے ٹاپ چھ کوئی کہے کہ دنیا کے اندر اعلی والا اخلاق تم نے کوئی اندر ہوا تمہیں کونی تلاش کر سو جینے اندر تم نے دنیا کے اندر اعلی والا اخلاق کریکٹر کوڈ آف کنڈکٹ پرسنالٹی ورچوز میرٹس جے کوئی ورچوز ہو جے کوئی میریٹوریس ہو جے کوئی کریکٹر نے اندر بیسٹ مان بیسٹ مان بیسٹ ہوئے جے کوئی بے مثال ہوئے بے نظیر ہوئے جنو بھی کوئی ایگزامپل نہ ہوئے اے کون چھے اے کوئی نہیں مگر اپنا خمسۃ الاتھار نے خمسۃ الاتھار نہ خلاصہ مولانا امام حسین علیہ السلام کے وسلم اے یقین ساتھ اپنے آپ بارگاہ کے اندر آدمی کو دل میں سکون نہیں پہنا دے یقین ساتھ آپ نے میرا آواز کہ زینب بھی ذکر چھے ربا اپنی ذکر چھے مولانا تو نہ بانو نی ذکر چھے علی اکبر نی ذکر چھے سکینہ نی ذکر چھے اتلے آپ آواز حسین علیہ السلام نے غم نہ ہوتے تو انسان دنیا نے غم دے اندر خراب تھے یا پنا حسین نے غم چھے جے غم دے آگل دنیا نے تمام غم چھے نا تگلی آج مورنی جن اتلے مورنی نے دنیا نے کوئی مصیبت تو غم اتلو بھاری نہ تھی لاتو کیونکہ حسین نہ ایام نے اندر حسین نہ نام پر حضور آنی کرے فَعَتَبِرُوا يَا أُولِي الْأَبْصَارِ لَعَلَّكُمْ تُفْلِحُونَ آپ انسانیت کو سبق تھے مگر ہوں تو مجلس